મજામાં. ને આપણે પાઠ નંબર 22, પાઠનું નામ છે પટોરા. એ પાઠ આપણે ભણતા હતા તો કે સરસ રીતે આપણે ચિત્ર જોયું, પટોરો કઈ રીતના બને એ બધું આપણે જોયું. હવે આપણે આગળના પેજથી જોઈએ તો કે તુરાથી કપડાં સુધી. તો કે પટોરાના વણાટ કામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્કમાંથી બનાવવામાં આવે છે, જે સફેદ હોય છે. પિતાજી આ રેશમના તાર બહારથી મંગાવે છે. રેશમના તારને ખુલી, તાણા અને વાના બનાવવામાં આવે છે. તાણા એટલે કે ઊભા તાર અને વાના એટલે કે આડા તાર બનાવવામાં. ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે. ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે છે. તો કે ડિઝાઇન જે કર્યું હોય તાણને આપણે યોગ્ય રીતે માપ લઈને દોરી બાંધવામાં આવે છે, જેને બાંધણી કામ કહેવાય છે. જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે. તો કે જે ભાગની અંદર આપણે રંગ કરવાનો હોય તે ભાગના દોરા છોડી નાખવાના અને તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી આપણે બાંધી દેવામાં આવે છે. આ કામ ખૂબ જ મહેનત અને સમય માંગી લેશે. તાણા અને વાનાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાર પર ગોઠવી વણાટકામ કરવામાં આવે છે. તો કે જે તાણા અને વાના છે એની પર આપણે ડિઝાઇન કરી દેવાની અને રંગકામ કરી દેવાનું અને જે વણાટ માટે સાર પર ગોઠવીને એને વણાટકામ કરવામાં આવે છે. આમ 4 થી 6 માસની મહેનત પછી સુંદર અને રંગબેરંગી પટોરું તૈયાર થાય છે. તો કે પટોરું તૈયાર થતાં ખૂબ મહેનત લાગે, સમય લાગે. તો કે 4 થી 6 માસ જેવો સમય લાગે છે. તાણા અને વાના પાકા રંગોથી રંગાયા હોવાથી પટોરાનો રંગ ધોવાઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. પટોરાનું ટકાઉપણું અને રંગોની ચમક વર્ષો સુધી તાજી રહે છે. આથી ગુજરાતમાં કહેવત પડી છે કે પડી પટોરે ભાત, ભાટે પણ ફીટે ને. તો કે પડી જે પટોરે ભાત છે ભાટે પણ ફીટે ને. પછી જો હસ્ત કારીગરીની જોખમ, પટોરા તૈયાર કરવામાં વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે. ઘણા દિવસોની મહેનત માંગી લેશે. મતલબ સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોરા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. તો કે પટોરા આપણે તૈયાર કરતા તો કે વણાટ કામ કરવું પડે, ડિઝાઇન કરવી પડે છે, રંગકામની આવડત છે અને એની ચીવટ છે આપણે ધીરજથી કરવી પડે છે. ઘણા દિવસોની આપણી મહેનત માંગી લેશે. એટલે કે મલબારી સિલ્કનો તાર છે એ અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોરા સી ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે જોડાયેલા 700 પરિવારમાંથી અત્યારે માત્ર 3 જ પરિવારો પટોરાના આ અનમોલ હસ્તકારીગરી જીવંત રાખવા મથી રહ્યા છે. બીજા ઘણા બધાએ આ વ્યવસાય છોડી દીધો છે. તો કે પટોરા ખૂબ ઊંચી કિંમતે વેચાય છે. એટલે પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી એટલે કે હાથેથી જે કલા કરવાની હોય એની સાથે જોડાયેલા 700 પરિવારમાંથી અત્યારે 3 જ પરિવાર પટોરાની અનમોલ હસ્તકારીગરી જીવંત રાખવા માટે મથી રહ્યા છે. તે કે એ કારીગરી છે રે અને બીજા ઘણા બધાએ તો આ વ્યવસાય છે એ છોડી દીધો છે. પાટણના પટોરાની હસ્તકારીગરી માત્ર પાટણથી જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન અને દેશનું ગૌરવ છે. તો કે પ્રાચીન પાટણના જે પટોરા છે હસ્તકારીગરીની માત્ર પાટણથી જ નહીં પરંતુ ગુજરાત જે આપણું ગુજરાત રાજ્ય છે અને ભારત દેશ છે ભારતની શાન અને દેશનું ગૌરવ છે. પ્રાચીન વારસો અને ભારતીય સંસ્કૃતિની ઓળખસમાં પટોરાની આ અમૂલ્ય અને બેનસુમ હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા આપણે પટોરાની સારી કિંમત આપી આ લુપ્ત થતી હસ્તકારીગરીની કસબીઓને મદદ કરવી જોઈએ, નહીં તો આ કિંમતી કલા હંમેશા માટે ગાયબ થઈ જશે. તો શું
કહી શકીએ કે પ્રાચીન એટલે કે જૂના જમાનાનો જે વારસો છે, પ્રાચીન સંસ્કૃતિ છે, એની ઓળખ સમા પટોરાની આ અમૂલ્ય અને બેનસૂન જે હસ્તકારીગીરીની લુપ્ત થતી અટકાવવા માટે આપણે હંમેશા પટોરાની સી સારી કિંમત આપશું. અને આ લુપ્ત થતી જે હસ્તકારીગીરી છે એ કસબીઓની આપણે મદદ કરવી જોઈએ, નહીતર તો આ કિંમતી કલા હંમેશા માટે સી આપણામાંથી ગાયબ થઈ જશે. ચર્ચા કરો તો કે આપણે બધાએ ચર્ચા કરવાની છે. મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી હશે? તો કે મોક્ષા અને નિર્મલ સી આ સુંદર કલા એના બાળકોને શીખવી હશે? તો કે પટોરા તૈયાર કરવામાં વનાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે જીવન અને ધીરજ જરૂરી છે. ઘણા દિવસોની મહેનત માંગેલી છે. મલબારી, સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોરા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે, પરંતુ સામે ખરીદનાર વર્ગ ઓછો છે. ફેશન બદલાતા પટોરાને પસંદ કરનારા વર્ગ પણ ઘણો ઓછો થઈ ગયો છે. આથી તો 700 પરિવારમાંથી અત્યારે 3 જ પરિવાર આ કાર્ય કરે છે. લુપ્ત થતી જતી આ કલા અને તેના કસબીઓ આ કામ ચાલુ રાખશે કે કેમ તે પ્રશ્ન છે. આ સંજોગોમાં મને લાગે છે કે મોક્ષા અને નિર્મલને આ સુંદર કલા તેમના બાળકોને શીખવાડવાને બદલે તેમને બીજા નવા ધંધામાં ગોઠવશે. તમારી નોટબુકની અંદર લખવાનું છે, તમે કોઈને ક્યારે સાર ઉપર કંઈક વનતા જોયા છે, તેઓ શું બની રહ્યા હતા અને ક્યાં? તો કે હા, મેં સાર ઉપર વનતા લોકોને જોયા છે, કાપડ બની રહ્યા છે. આ વનાટ કામ તો મેં મારા મામાના ગામમાં જોયું હતું. આ બાબતને મેં ટીવી પર ડિસ્કવરી ચેનલ પર આવેલા કાર્યક્રમમાં પણ જોઈ હતી. સાડીના દોરા રંગેલા હોય છે, શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ કરવામાં આવે તેવી જાણો છો? તો કે હા, ઊનના દોરાઓને રંગવામાં આવે છે, જેમાંથી રંગબેરંગી સુંદર સ્વેટર તૈયાર કરવામાં આવે છે. સાડીઓને પણ મિલોમાં રંગવામાં તથા પ્રિન્ટ કરવામાં આવે છે. વળી ઘરને દિવાલોને પણ સુંદર દેખાડવા માટે રંગવામાં આવે છે, તે જોયું છે. તમે કોઈ બીજું એવું કામ જાણો છો જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય તેવું કઈ વસ્તુઓ બનાવે છે? તો કે હા, અમારા ગામના બહારના ભાગમાં એક વસ્ત્રો તૈયાર કરવાની ફેક્ટરી છે. ત્યાં ગામના પુરુષો કાપડને માપ મુજબ કાપવાનું અને સ્ત્રીઓ સિલાઈ કામનું કરે છે. તેઓ બાળકોને અને પુરુષોને પેન્ટ શર્ટ, પેન્ટ વગેરે વસ્ત્રો તૈયાર કરે છે. તે વસ્તુ બનાવવાની રીત વિશે જાણકારી મેળવો. તો કે ફેક્ટરીના માલિક અત્યારના સમયમાં ચાલતી વિવિધ ફેશન અંગે માહિતી મેળવે છે. આ માહિતીના આધારે તે વિવિધ પ્રકારના કાપડ ખરીદે છે. શર્ટ અને પેન્ટની વિવિધ પેન્ટ્સ તૈયાર કરાવે છે. ત્યારબાદ ફેક્ટરીના પુરુષ કામદારો જે તે પેન્ટને મુજબ કાપડનું કટિંગ કરે છે અને સ્ત્રી કામદારો તેને માપ પ્રમાણે સીવીને તૈયાર કરે છે. પછી તે વસ્ત્રોને ઇસ્ત્રી કરી વેચાણ માટે પેક કરવામાં આવે. આ વસ્તુ બનાવવા મહિલાઓ અને પુરુષો અલગ અલગ પ્રકારના કામ કરે છે. હા, પુરુષો પેન્ટ મુજબ કાપડનું કટિંગ કરે છે અને મહિલાઓ કાપડને માપ મુજબ સીવવાનું કામ કરે છે. વળી અમુક સ્ત્રીઓ પુરુષો દ્વારા તૈયાર વસ્ત્રોની ઇસ્ત્રી અને પેકિંગનું કામ કરવાનું કરે છે. શું આ વસ્તુ બનાવવા બાળકો પણ મદદ કરે છે? તો કે 12 વર્ષથી મોટી ઉંમરના કેટલાક બાળકો શાળાથી છૂટ્યા પછી વસ્ત્રોને પેકિંગમાં કામમાં જોડાય છે. તો કે શોધીને આપણે લખવાનું છે. લુહાર, સુથાર, કુંભાર સાથે તેમના કામના પ્રકાર વિશે વાત કરો. તો કે પ્રથમ આપણે લુહારભાઈ સાથે વાત કરીએ કે લુહારભાઈ લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે હર, પાવડા, કોદાળી, કોસ, દાંતરડા, સાંસી, કાતર,
સરી, સપ્પુ, તાવેથો વગેરે બનાવે છે. એરણ, હથોડો, ધન, સાંસી, કાતર, કાનર, સીની અને ધમસ વગેરે તેમના ઓજારો છે. તેઓ તેમનું કામ કરતા ક્યાં શીખ્યા? કે તેઓ તેમનું કામ કરતા તેમના ઘરે જ વડીલો પાસેથી શીખ્યા. તેમને કામ કરવાનું શું શીખવું પડે છે? કે તેમને કામ કરવા માટે સૌ પ્રથમ તો ધમન ચલાવતા, ઘન ઉપાડતા, એરન અને થોડો સાથે કામ કરતા શીખવું પડે છે. લોખંડમાંથી જુદા જુદા ઘાટ કેવી રીતે આપવા, લોખંડને કેટલું ગરમ કરવું અને તેને ટીપીને કેવી રીતે તેમાંથી વસ્તુ બનાવવી તે શીખવું પડે છે. તેમને આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે? તો કે હા, તેમને આ કામ પોતાના સંતાનોને પણ શીખવાડ્યું છે. તો કે આ રીતના છે આપણે જોયું. હવે જુઓ તો કે બીજા, તો કે આપણે સુથારની વાત કરવાની છે, કુંભારની વાત કરવાની છે. તો કે આપણે એકની વાત કરી, એ રીતના તમારે છે એ બધા વ્યક્તિની વાત કરવાની છે. પછી જો નીચેના કોષ્ટકમાં લોકો દ્વારા થતા જુદા જુદા કામની યાદી આપો. આવા કામ કરતા લોકોને તમે જાણો છો? તેઓના નામ પહેલી કોલમમાં લખો અને બીજી કોલમમાં તેઓ તેમનું કામ કોની પાસેથી શીખ્યા તે લખો. તો કે આપણે લખશું, તો કે કામનો પ્રકાર, જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ, તેઓ આ કામ ક્યાંથી શીખ્યા છે? તો કે કાપડ બનાર, તો કે મોક્ષા અને નિર્મલા નામ માતા પિતા અને તેમના વડીલો પાસેથી. હવે આપણે જોઈએ તો કે રસોઈ બનાવી, તો કે આપણે રસોઈ બનાવવા કોની પાસેથી શીખ્યા હતા? તો કે એ આપણે લખવાનું છે સુજાતા અને મનહરભાઈ અને તેમની માતાજી અને નાનીજી પાસેથી. સાયકલ સમારકામ, તો કે બસ ચલાવી, સીવવું અને ભરતકામ કરતા, ગાવું, ચંપલ બનાવવા, પતંગ બનાવવા, ખેતીકામ અને બહાર કાપતા. આપણે જેઓ આ કામ કરતા હોય તેઓના આપણે નામ લખવાના છે. જેમ કે બસ ચલાવી, તો કે બસ કોણ ચલાવે છે? તો કે ડ્રાઈવર, એનું નામ લખવાનું. જેમ કે ભરતભાઈ હોય તો અહીંયા તમારે લખવાનું ભરતભાઈ. પછી તેઓ કોની પાસેથી શીખ્યા છે? એના કાકા પાસેથી, તો એના કાકા લખવાના. અથવા તો એનું નામ લખવાનું. ગાવું, આપણે કોની પાસે ગાતા શીખ્યા છીએ? તો કે તમારે ગાવાના ટીચર હોય એનું નામ લખવાનું. બરાબર, તો આ રીતના આપણે આ પાઠ છે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર હું આગળનો પાઠ તમને ભણાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ.